અમરેલી જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ કોવિડ 19 વેક્સિન માટેનું ડ્રાય કરાયું. જિલ્લા વિકાસ અધિકારીએ ડ્રાયનું નિરીક્ષણ કર્યું. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ 19 સામે રક્ષણ આપતી રસીને જનસામાન્ય સુધી પહોંચાડવા તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ સ્થળોએ ડ્રાય રનનું આયોજન કર્યું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ 19 સામે રક્ષણ આપતી રસીની મંજૂરી આવેલ છેલ્લા ઘણા સમયથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે માઇક્રો પ્લાનિંગ કરેલ. જિલ્લામાં કોવિડ વેક્સિનને માટે સર્વે સ્ટોરેજ કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં વેક્સિનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેક્સિનની ડ્રાય રન જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અમરેલી, રાધિકા હોસ્પિટલ અમરેલી, તાલુકા શાળા અમરેલી, જારયા આરોગ્ય કેન્દ્ર અને દહેડા પ્રાથમિક શાળા ખાતે એમ કુલ પાંચ સ્થળોએ કોવિડ 19 વેક્સિનને માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા શાળા અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી શ્રી સી કે ઉગાડ તથા આરોગ્ય વિભાગ તેમજ અમરેલી નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ 19 વેક્સિનની સમગ્ર પ્રક્રિયાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. મતદાન મથકોની જેમ કોવિડ 19 વેક્સિનને માટે બૂથ ઊભા કરવામાં આવશે. આ રસીકરણ માટે વેક્સિનેટરોને તાલીમબદ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે. આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રસીનો ડોઝ 28 દિવસમાં 2 વખત 14 દિવસના અંતરે લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જેમાં માસ્ક પહેરવો, સેનિટાઇઝરનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. આ માટે નાગરિકોને પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે. અશોક મણવર, ZSTV, અમરેલી.